અમદાવાદ જમાલપુર ખાતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું આયોજન કોરોનાના કાળના 2 વર્ષ બાદ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે। કોરોનાના 2 વર્ષ પછી આ તહેવાર ઉજવવામાં આવશે। 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી બલરામજી અને બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, ત્યારે આ સમગ્ર તૈયારીઓને લઈને આજે વહેલી સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપ સત્તા પક્ષના નેતા સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું। જગન્નાથ મંદિરથી નીકળીને સરસપુર ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિર ખાતે જઈ દર્શન કરી સમગ્ર ગુજરાતના લોકોને 145મી રથયાત્રાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। અમદાવાદના મેયર કિરીટ પરમાર મીડિયા સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે રથયાત્રાના રૂટ ઉપર આવેલા જર્જરિત મકાનો માટે પણ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી છે। આ રૂટને લઈને જર્જરિત મકાનોને ખાલી કરવામાં આવ્યા છે અને તેના ઉપર તંત્રની નજર રહેશે। હજુ નાનું મોટું જે કામ છે તે રથયાત્રા પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે। 144 વર્ષ પુરાણી આ રથયાત્રાની પરંપરા હવે તો અમદાવાદની એક આગવી ઓળખ બની ગઈ છે। તેના દર્શનાર્થે શ્રદ્ધાસભર લાખો લોકો જોડાયા છે અને સમગ્ર અમદાવાદ જાણે અહોભાવનો મહાસાગર બને છે। આ વર્ષે 1 જુલાઈએ 145મી રથયાત્રા નીકળશે। લગભગ તો દર વર્ષે અમે જેટલા જર્જરિત હોય ઉતારતા હોય છે એ પ્રમાણે આ રૂટિંગ પ્રમાણે આ વખતે પણ જેટલા જર્જરિત મકાન હતા એનો તમામ અધિકારીઓ દ્વારા ડીવાયએમસી સાથે તમને વર્ષીએ પણ ખૂબ જ સારી મહેનત કરેલી છે અને આ સાથે એમને એક એક વિધિપતાના સ્તર ઉપર જઈને એમને બધાને નોટિસ પણ આપવામાં આવી છે અને મંતવ્ય બધા જે કયા કામ બાબતે હવે ટકોર કરી છે આપણે સૂચના આપવામાં આવી હોય તો કામ અધૂરા હોય કે એ બાબત તમામ કામ પૂર્ણ છે પણ ગામનું એક જે કામ જે હોય કે જે મંત્રીના રોડિંગ હોય ખાડીના મંત્રીના જે રોડિંગ કાઢી નાખી અને જે કાઢી પણ નાખી છે અને જે કંઈ કરવા જેવું હોય એના માટે સતત લાઇજરમાં છે અને સમજા હોય મ્યુનિસિપલ કોર્પોરેશન સતત 24 કલાક કામ કરતી છે અને જો રૂટ પણ બનાવવા આવેલું છે અને કરેલું છે એટલે કોઈ પણ માત્ર ટ્રસ્ટીઓ કે જવાબદાર વ્યક્તિઓ સિવાય કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ યા કમિશનરને કોઈ પણ નાનું સૂચન હશે તો પણ એનો અમે સ્વીકાર કરીશું અને એટ એ ટાઈમ એનો અમે અમલમાં રાખી દઈશું। જગન્નાથજીની 145મી રથયાત્રા 1 જુલાઈએ નીકળવાની છે। જે રૂટ ઉપરથી ભગવાનના રથ પસાર થાય તે રસ્તાને નિરીક્ષણ માટે અમદાવાદના મેયરશ્રીને આગેવાની હેઠળ રોડ એન્ડ બિલ્ડિંગ્સ ખાતું, સ્ટેટ ખાતું, લાઇટ ખાતુંના અધિકારીઓ, સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સાથે આ રાઉન્ડ હોય છે, જેમાં ક્યાંય પણ રસ્તામાં કોઈ કામ બાકી રહી ગયેલો હોય તો અધિકારીઓને ધ્યાન દોરવામાં આવે અને એ કામ રથયાત્રા પૂર્વે પતી જાય। લગભગ અમે જે કેસિટી નિરીક્ષણ કર્યું છે એમાં 99% કામ તો પતી ગયેલું છે અને જે થોડુંક બાકી છે એ ટૂંક સમયમાં પૂરું કરી દેવામાં આવશે। ઓકે, અમે એક ખાડિયા 4 રસ્તા પાસે એક મકાન તૂટેલું મકાન છે જેના બળવા આમ તો લઈ લીધેલા છે પણ એ પણ બેરિકેટિંગ કરીને પતરા નાખીને બંધ કરી દેવામાં આવશે। આ એક અમારા ધ્યાનમાં આવ્યું એટલે અધિકારીઓને ધ્યાન દોરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ।